નમસ્તે મિત્રો, આજે ઘણા સમય પછી ફરી પાછા એક સરસ મજાની જગ્યાના વ્લોગ સાથે તમારી સમક્ષ રજૂ થઈ છું. એક બહુ જ સરસ જગ્યા ઉપર હું આવી છું અને એ સ્થળનું નામ છે સુખધામ. ડભોઈથી ચાણોદના રસ્તે આ એક સરસ મજાનું કેમ્પસ આવેલું છે. વૃદ્ધોને રહેવા માટેની એક બહુ જ સુંદર વ્યવસ્થા એટલે સુખધામ, જેના પ્રેરક છે શ્રી ધીરજભાઈ રાજ્યગુરુ અને શાંતાબેન રાજ્યગુરુ. અમે કેટલાક મિત્રો ચાણોદ એક વર્કશોપમાં જઈ રહ્યા છીએ અને અમારા એક મિત્ર વીરેન્દ્રભાઈએ આ જગ્યાની મુલાકાત મને કરાવી, તો મને એમ થયું કે તમને સૌને પણ આવી એક સુંદર જગ્યા જોવા મળે, તો ચાલો આજે આપણે સુખધામની સફર કરીએ. શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આ સુખધામનું સંચાલન થઈ રહ્યું છે. તમે જુઓ કે સમગ્ર પ્રવેશ દ્વાર સરસ મજાના વૃક્ષો અને હરિયાળીથી આચ્છાદિત છે અને ખાસ વિશેષતા મને અહીંની એ ગમી કે શરૂઆતથી જ અહીંયા સ્પીકરમાં સરસ મજાના ગીતો વાગે છે. સમયે સમયે અહીંયા ધૂન, ભજન અને જૂના નવા હિન્દી ફિલ્મી ગીતો સરસ રીતે વાગે અને વૃદ્ધો એ ખૂબ સરસ સંગીતના સથવારે પોતાનો સમય આનંદથી પસાર કરી શકે એવી સરસ વ્યવસ્થા છે. તમે જુઓ કેટલો સરસ આ આખો એ પ્રવેશ માર્ગ છે અને અહીંથી જ એ બધા બિલ્ડિંગો શરૂ થાય છે. મિત્રો, આ છે સુખધામનું ઓફિસ બિલ્ડિંગ. 7 એકર જમીનમાં 52 રૂમો અને 18 સ્યુટ રૂમો સાથેનું આ એક વિશાળ કેમ્પસ છે અને એ કેમ્પસના શરૂઆતમાં જ અહીંયા સરસ એની ઓફિસ આવેલી છે. તમે જુઓ કે એક કોર્પોરેટ ઓફિસ હોય એવી સરસ મજાની ઓફિસો એના જુદા જુદા વિભાગો સાથે આ બિલ્ડિંગમાં આવેલી છે. મિત્રો જુઓ, આ છે સંજયભાઈ દેસાઈ અને વીરેન્દ્રભાઈ ભટ્ટ. આ બંને મિત્રો મારી જેમ ભાવનગરથી જ છે. સંજયભાઈ વિશુદ્ધાનંદ હાઈસ્કૂલના એ રિટાયર્ડ પ્રિન્સિપાલ છે અને અત્યારે ભાવનગર બ્લડ બેંકમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામ કરે છે. વીરેન્દ્રભાઈ ભટ્ટ એ વર્ષો સુધી ભાવનગરમાં દક્ષિણામૂર્તિમાં એમની પ્રશસ્ય સેવાઓ આપી. હાલ ડભોઈની ચિમનલાલ પટેલ વિદ્યા સંકુલમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે અને એનું સંચાલન કરી રહ્યા છે. અમે ત્રણેય મિત્રો આજે ચાણોદ જઈ રહ્યા છીએ અને ડભોઈથી ચાણોદના રસ્તે
આવી એક સરસ મજાની સંસ્થા આવેલી છે એટલે વિરેન્દ્રભાઈ અમને જોવા માટે લઈ આવ્યા છે. તો વિરેન્દ્રભાઈ, આ તકે તમારો આભાર માનું કે તમે આવી સરસ સંસ્થા અમને બતાવી. ધન્યવાદ. તો મિત્રો, આપણે આ ઓફિસનું બિલ્ડિંગ જોયું અને હવે સુખધામના જુદા જુદા વિભાગો આપણે જોઈએ. પણ તમે જુઓ છો કે આખું એ કેમ્પસ જાણે કે આપણે એક રિસોર્ટમાં આવ્યા હોય, એક બહુ જ સરસ હરિયાળી ધરતી ઉપર આવ્યા હોઈએ એવો આહલાદક અનુભવ અહીંયા થાય છે. આ કેમ્પસમાં એક સ્કૂલ પણ આવેલી છે જેનું નામ છે સંકલ્પ વિદ્યાલય. અત્યારે ધોરણ 1-6 બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને ધીમે ધીમે અહીંયા વર્ગો વધશે. પણ વિચારવા જેવી સરસ બાબત એ છે કે એક બાજુ વૃદ્ધાશ્રમ છે અને એક બાજુ બાળકોની શાળા છે. એટલે આ જે કોમ્બિનેશન છે ને, કે એક બાજુ વડીલો અને એક બાજુ બાળકો, આ કોમ્બિનેશન બહુ સરસ છે. કારણ કે એ બંનેની દોસ્તી સરસ જામે. તો જેણે પણ આ સરસ સંકુલનું નિર્માણ કર્યું છે એણે કંઈક વિશેષ ઉદ્દેશ્ય સાથે અહીંયા સંકલ્પ વિદ્યાલય પણ બનાવ્યું છે. તમે જુઓ મિત્રો, કેટલું સુંદર અહીંયા ગાર્ડનિંગ કરેલું છે. સરસ મજાના વૃક્ષો, સરસ મજાના પ્લાન્ટ્સ અને એની વચ્ચે અલગ અલગ રીતે બનાવેલા બધા બિલ્ડિંગ, ખૂબ સરસ રમણીય વાતાવરણ અહીંયા લાગે છે. એક એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે અહીંયા રહેનાર વ્યક્તિ એ ખૂબ જ શાંતિનો અનુભવ કરે, સુખનો અનુભવ કરે અને પોતાનું શેષ જીવન એ ખૂબ આરામદાયક રીતે વિતાવી શકે એવી તમામ સુવિધાઓ અને સગવડતાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે. બહુ જ મોટું કેમ્પસ છે એટલે ઘણીવાર એવા વૃદ્ધો પણ હોય કે જે ચાલી ન શકે, તો એના માટે અહીંયા રિક્ષાની અને ગાડીની પણ વ્યવસ્થા છે. વ્હીલચેર વગેરેની તો સ્વાભાવિક જ વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા હોય જ, પણ વૃદ્ધોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ તમામ બાબતનો અહીંયા ખ્યાલ રાખવામાં આવ્યો છે. સામે તમે એક કમળ આકારમાં જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો, જે નાનકડું સ્ટ્રક્ચર કમળ આકારમાં બનાવેલું છે, એ અહીંનું શિવ મંદિર છે. તો સૌ પ્રથમ આપણે શિવ મંદિરની મુલાકાત લઈએ. સુખેશ્વર મહાદેવનું આ મંદિર છે. રોજ સવાર સાંજ અહીંયા ધૂન, ભજન, આરતી, કીર્તન, સત્સંગ આ બધી જ પ્રવૃત્તિઓ થાય છે અને સૌ વૃદ્ધો ભક્તિમાં પોતાનો સરસ રીતે સમય વિતાવી શકે છે. સુખેશ્વર મહાદેવના મંદિરની બરાબર સામે અન્નપૂર્ણા ભોજનાલય, સુખધામનો ડાઇનિંગ હોલ આવેલો છે. નીતિનભાઈ પાસેથી આપણને ભોજનાલય વિશેની, એના મેનુ વિશેની માહિતી મળી અને અહીંયા એના નોટિસ બોર્ડ ઉપર પણ એ બધી વિગતો છે. પણ એક સરસ મજાના બોર્ડ ઉપર સરસ સુવાક્યો પણ લખેલા હોય છે. રોજ અહીંયા જુદા જુદા સુવિચારો લખવામાં આવે છે.
ભોજનાલયનો આ રિસેપ્શન એરિયા છે. વડીલો અહીંયા પણ બેસીને વાતોચીતો કરી શકે, ગોઠડી કરી શકે અને સરસ રીતે પોતાનો સમય પસાર કરી શકે એવું આહલાદક વાતાવરણ છે. ખૂબ જ સ્વચ્છ, સુવ્યવસ્થિત એવું આ ભોજનાલય તમે જોઈ શકો છો. વિશાળ ભોજનાલય, બેઠક વ્યવસ્થા, સર્વિંગ કાઉન્ટર અને અહીંની સ્વચ્છતા, શાંતિ એ આપણને ઉડીને આંખે વળગે એવી છે. તદુપરાંત અહીંનું કિચન પણ જોવા જેવું છે. ભોજનાલયનું આ કિચન છે, તમે જોઈ શકો છો કે ખૂબ જ આધુનિક સુવિધાઓથી આ કિચન સજ્જ છે. દરેક પ્રકારની રસોઈ માટે, રોટલી માટે, ભાખરી માટે જુદા જુદા મશીન છે અને ખૂબ સરસ રીતે સ્વચ્છતાના ખૂબ જ ઊંચા સ્ટાન્ડર્ડ સાથે આ કિચનમાં સવાર, બપોર, સાંજ રસોઈ, નાસ્તા વગેરે બને છે અને વૃદ્ધોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને અહીંયા એમને ભોજન પીરસવામાં આવે છે. હજી ખૂબ તડકો છે, સાંજ ઢળી નથી એટલે કેમ્પસમાં ચહલ પહલ ઓછી જોવા મળે છે, પરંતુ સવારે સાંજે વૃદ્ધો બધા સાથે મળીને વાતોચીતો કરે, સાથે બેસીને આનંદ કરે, ભજન કીર્તન કરે એવી તમામ સુવિધાઓ અહીંયા છે. તમે જોઈ રહ્યા છો અહીંયા એક ક્લબ હાઉસ છે, અહીંયા ઇન્ડોર ગેમ્સની વ્યવસ્થા છે, કેરમ, ચેસ પ્લસ એક જિમ્નેશિયમ પણ છે. કોઈ પણ વૃદ્ધોને અહીં આવીને કસરત કરવી હોય તો એ તમામ પ્રકારની સુવિધા આ ક્લબ હાઉસમાં છે. ક્લબ હાઉસની બાજુમાં આ એક ડિવાઇન હોલ છે, કોઈનો પણ જન્મદિવસ હોય તો એની ઉજવણી અહીંયા કરવામાં આવે, કોઈ વક્તાને બોલાવીને કોઈ પ્રવચનનું આયોજન કર્યું હોય કે કોઈ પણ પ્રકારના ઉત્સવોની ઉજવણી કે કોઈ પણ પ્રકારનું ગેધરિંગ એ આ હોલમાં કરવામાં આવે છે. અહીંયા સત્સંગ પણ થાય છે એટલે ડિવાઇન હોલમાં મેડિટેશન, સત્સંગ એવા તમામ પ્રકારના કાર્યક્રમો માટે સરસ વ્યવસ્થા છે. અને આ બધા જ હોલ એ એસી રૂમ છે કે જેથી ગમે તેવી ગરમીમાં પણ વૃદ્ધોને ઘણી બધી શાતા રહે છે અને એ લોકોને કોઈ તકલીફ પડતી નથી. અહીંયા સ્ટોરરૂમ, મેન્ટેનન્સ, લોન્ડ્રી એવા જુદા જુદા સ્ટોલ આપેલા છે એટલે વૃદ્ધોને આ કેમ્પસની બહાર જવાની લગભગ કોઈ જરૂરિયાત રહેતી નથી, તેમની તમામ જરૂરિયાતો અહીંયા પૂરી કરી શકાય છે. અને બહુ સરસ રીતે ટ્રેન્ડ સ્ટાફ દ્વારા આ તમામ વિભાગોનું સંચાલન થાય છે. અહીંયા વૃદ્ધોને રહેવા માટે જુદા જુદા આવાસ માટેના મકાનો છે. આ મકાનનું નામ બદ્રીનાથ છે, બીજા કોઈ મકાનનું નામ કેદારનાથ હોય, ગંગોત્રી હોય, કે જેથી કરીને વૃદ્ધોને પોતાને ગમતું એવું એક વાતાવરણ મળે એવો ઝીણામાં ઝીણા પ્રયત્નો અહીંયા આ સુખધામમાં કરવામાં આવ્યા છે. સરસ ગાર્ડનિંગ, ફ્લાવર પ્લાન્ટ્સ, એકદમ ખુશનુમા અને આહલાદક વાતાવરણ.
આ સુખધામ ને ખરેખર સુખધામ બનાવે એવું છે. સામેના મકાનનું નામ બદ્રીનાથ હતું, આ બિલ્ડિંગનું નામ છે કેદારનાથ. આપણે કેદારનાથ બિલ્ડિંગમાં એક રૂમ જોઈએ. રૂમની વચ્ચેના પેસેજમાં પણ આ પ્રકારે હિંચકાઓ ગોઠવ્યા છે, એટલે ગમે ત્યારે બધા સાથે બેસીને અહીંયા હિંચકા ખાય, વાતો કરે, એકબીજાના સુખ દુઃખ શેર કરે અને એક પરિવાર ભાવના સાથે અહીંયા બધા એકબીજાની સાથે જોડાઈને સરસ રીતે રહી શકે. જુઓ મિત્રો, આ કેદારનાથમાં 7 નંબરનો રૂમ છે. અશ્વિનભાઈ કે જેઓ ઘણા વર્ષો સુધી શિક્ષણની ખૂબ સેવાઓ આપી, એ અશ્વિનભાઈ એમને જ્યારે મન થાય ત્યારે આ સુખધામમાં રહેવા આવતા હોય છે અને આ એમનો રૂમ છે. જનરલી ટ્વીન શેરિંગ રૂમ હોય છે, પણ કોઈને એકલા રહેવું હોય તો એ એકલા પણ રહી શકે છે. અને તમે જુઓ મિત્રો કે અશ્વિનભાઈને થોડી વેરિકોઝ વેઇનની તકલીફ છે, તો એમને એમના પગ ઊંચા રહે એવી રીતે સુવાની વ્યવસ્થા પણ અહીંયા સરસ રીતે કરી આપી છે. અશ્વિનભાઈ નમસ્તે. નમસ્તે બેન. તમે આ તમારો આ સુખધામ વિશેનો અનુભવ ટૂંકમાં કહેશો? ટૂંકમાં કહું તો સુખધામ અમારે માટે અહીંયા સ્વર્ગ છે. વાહ. નરસિંહ મહેતા જેમ કહેતા હતા કે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું, એમ અમને આ સુખધામ વાલું છે, અમારે સ્વર્ગમાં નથી જવું ક્યાંય. અરે વાહ. અહીંનો ભોજન સુવિધા અને બધું તમને માફક આવે છે? એકદમ માફક. એટલી બધી સગવડ સાચવે છે. હું તળેલું નથી ખાતો, એટલે રસોડામાં એક બેન છે એ જ્યારે થેપલા કે ઢીબરા કે એવું કરવાનું હોય ત્યારે તેલ વગર મારે માટે કરીને ગરમ ગરમ ઉતરે, એટલે ઘી ચોપડી અને હું જમવા જાઉં પહેલા મારી થાળી મૂકી દે. એટલે એક એક વ્યક્તિનો આવો ખ્યાલ રાખે, કાળજી રાખવામાં આવે છે. જે તીખું ન ખાઈ શકતા હોય એના માટે બોળું કાઢે, ખાટું ન ખાઈ શકતા હોય એના માટે ટમેટા ને લીંબુ વગરનું કાઢે, બધી જ સગવડ અહીંયા મળે છે. બરાબર. અને તમારા રૂમમાં પાણી, ચા આ બધું એ લોકો આવીને મૂકી જાય? સવારમાં 9:30 આવીને પાણી ભરાઈ જ જાય. બરાબર. એટલે પીવાના પાણી માટે કે તમારે ક્યાંય જવું ના પડે, કાંઈ કરવાનું નહીં, કપડાં પણ ધોવાય ને 4:30 સંકેલીને આવી જાય. બરાબર. મિત્રો, રૂમમાં એસી છે, ટીવી છે અને એટેચ બાથરૂમ પણ છે, એટલે ખૂબ જ સરસ વ્યવસ્થા સુખધામમાં આ વૃદ્ધો માટે કરવામાં આવી છે. માત્ર મકાનો જ ઊભા કરી દીધા છે એવું નથી, પણ ખૂબ સરસ રીતે એનું સંચાલન થાય છે, બધું જ મેન્ટેન થાય છે, સરસ રીતે વડીલોની સારવાર, શુશ્રૂષા, કાળજી, સારસંભાળ રાખવામાં આવે છે અને એની જે ચોખ્ખાઈ છે એ આપણને ઉડીને આંખે વળગે એવી છે. મિત્રો, અહીંયા મારી સાથે નીતિનભાઈ ઊભા છે કે જેઓ આ સમગ્ર સુખધામ વૃદ્ધાશ્રમનું, આ સમગ્ર કેમ્પસનું સંચાલન કરી રહ્યા છે. નમસ્તે નીતિનભાઈ. નમસ્તે. થોડીક માહિતી આ સુખધામ વિશે આપ આપશો? સુખધામ એક ઘરડાઘર નથી. આપણી સંસ્કૃતિમાં ઘરડાઘરનું નામ સાંભળે
એટલે એવું લાગે બિચારા બાપડા કાઢી મૂકેલા ધક્કા ખાધેલા, એવી જે જગ્યા હોય એ ઘરડા ઘર કહેવાય. પણ આ સુખધામ એ રિયલમાં સુખધામ એટલા માટે છે કે અહીંયા બધા સુખી સંપન્ન સારી રીતે સ્વસ્થ અને પોતાનું શેષ જીવન સુખ અને શાંતિમય પસાર કરવા માટે આ આશ્રમની અંદર આવે છે. એ બહુ મહત્વનું છે. અહીંયા એટલી બધી એક્ટિવિટી પ્રવૃત્તિ થાય છે, સગવડતાની વાત ના કરતા અહીંયા આત્મીયતા એટલી બધી છે, વડીલો વડીલો વચ્ચે, સ્ટાફ વચ્ચે વિવેક મર્યાદા, અને સાથે જમવા કરવામાં પણ બધું જ સાત્વિક ભોજન અપાય છે. સવારે 6 વાગે ચા રૂમ ઉપર જાય, 7:30 વાગે રોજ અલગ અલગ પ્રકારના નાસ્તા, બટાકા પૂવા, ઈદડા, ઉપમા, પુડલા, પાપડીનો લોટ, આવું રોજ અલગ અલગ બધા નાસ્તા હોય. 11:30 વાગે દાળ ભાત શાક રોટલી કઠોળ પાપડ સલાડ છાશ કચુંબર આ આપવામાં આવે. 4 વાગે ચા ને બિસ્કિટ રૂમ ઉપર, અને સાંજે ડિનરમાં ખીચડી કઢીને દૂધ આ રોજ, સાથે ભાખરી શાક થેપલા શાક ઇડલી સંભાર ભાજી પાઉં પાણી પૂરી દહીં વડા, આવું ફરતું ફરતું એ આવે જ રાખે. એટલે વડીલોને એવું ના લાગે કે અમને કંઈ ચેન્જ મળતો નથી. એટલે આ સુખધામની અંદર આયા પછી લોકોના વજન વધે છે, 70 વર્ષે 80 વર્ષે પણ વજન વધે છે. અને અહીંયા કોઈ આવે એટલે અમે કહીએ કે અમારી જરૂર નથી, તમે ડાયરેક્ટ જાઓ અને ડાયરેક્ટ વડીલોને મળો ને તમારે જે પૂછવું હોય તમે એમને પૂછો. ઘણા બધાના સ્વાસ્થ્ય સારા થાય છે, ચાલતા ના હોય ચાલતા થાય છે, આવા અસંખ્ય પ્રસંગો આ સુખધામની અંદર છે. એટલે સુખધામમાં એવું કહી શકાય કે સુખેશ્વર મહાદેવની કૃપાથી ભગવાનની કૃપાથી દરેક વડીલો અહીં સુખી થાય છે, એટલા માટે જ આનું નામ સુખધામ છે. બહુ સરસ નીતિનભાઈ, તમે ખૂબ સરસ માહિતી આપી. એક સવાલ ક્યારનો મારા મનમાં આવે છે, અમે અહીંયા આવ્યા અને જોયું કે આ બધા વૃક્ષોની વચ્ચે સરસ મજાના સ્પીકર મૂકેલા છે અને સરસ મજાના જૂની હિન્દી ફિલ્મોના ગીતો વાગી રહ્યા છે, તો આ સ્પીકરને ગોઠવવાનું અને ગીતો વગાડવાનો એની પાછળનો તમારો શું ઉદ્દેશ છે અને એનાથી વૃદ્ધોના મનમાં શું અસર ઊભી થાય છે? દરેક વસ્તુ અને એ વસ્તુની છાપ એ આપણા મન ઉપર પડતી જ હોય છે. આ સરાઉન્ડિંગ સ્પીકર સિસ્ટમ છે, એ સરાઉન્ડિંગ સ્પીકર સિસ્ટમમાં સવારે 6 વાગે ભજન કીર્તન વાગે છે, અને એ સમયે વડીલો બધા વોકિંગ કરતા હોય છે, અને વોકિંગ કરતા કરતા ભગવાનનું ભજન કીર્તન સાંભળે એટલે સહજ રીતે એ મન પ્રફુલ્લિત થઈ જાય. નાસ્તા પછી ફરી પાછું આની અંદર ગઝલો ગુજરાતી ગીતો ને બધું વાગે, અને સાંજે પણ આવી ગઝલો પછી જૂના ગીતો, કારણ કે અહીંયા જે આવનારા છે ને જૂની પેઢી છે, એને જૂની પેઢીને જે ગીતો અને જૂ લોકગીતો ને બધું જે એમણે સાંભળેલું છે માણેલું છે અને આનંદ લીધેલો છે એની એમને સ્મૃતિઓ તાજી થાય છે. એટલે ભજન કીર્તન એ બધી જ પ્રકારનું રોજ અલગ અલગ 90 પ્રકારની આપણી પાસે અલગ અલગ કેસેટો છે, એટલે 3 ટાઈમ દિવસમાં વાગે એટલે 1 મહિનામાં 90 વખત અલગ અલગ એમને સાંભળવા મળે, એક એક વસ્તુ રિપીટ ના થાય. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ વાગે છે, જમતી વખતે પણ આપણે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીએ છીએ, અને એની આપણી બેક માઇન્ડમાં બહુ જ ગહેરી અસર પડે છે, અને એ પણ એક સુખ શાંતિનું એક સાધન છે. ખૂબ આભાર નીતિનભાઈ, બહુ જ સરસ તમે કામ કરી રહ્યા છો અને જે નિષ્ઠા અને ઉમંગ સાથે કરી રહ્યા છો એ અહીંયા અમને નજરે પડતા જ એ દેખાઈ આવે કે ખૂબ સરસ સંચાલન અહીંયા થઈ રહ્યું છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આ સ્યુટ રૂમ છે કે જેની અંદર લિવિંગ રૂમ, નાનકડું કિચન, ડાઇનિંગ સ્પેસ અને બેડરૂમ, તો કોઈ દંપતીને જો એક આવા અલાયદા સ્યુટ રૂમમાં રહેવું હોય તો આવા 18 સ્યુટ રૂમ અહીંયા સુખધામમાં આપેલા છે. દરેકમાં એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે,
અને મિત્રો ખાસ એક વિશેષતા એ છે કે સ્વિચ બોર્ડ એવી રીતે આપેલા છે કે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિને, કોઈ પણ વડીલને એ ઊંચો હાથ કરીને સ્વિચ શરૂ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. એટલે આવી તમામ પ્રકારની ઝીણી ઝીણી બાબતોનું અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે કે અહીંયા આવનાર વડીલને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, એમનું સ્વાસ્થ્ય સચવાય અને એ રીતે એ શાંતિથી અહીંયા રહી શકે. દરેક સ્યુટ રૂમને આવી સુંદર મજાની બાલ્કની આપેલી છે કે અહીંયા તમે આરામ ખુરશી નાખીને બેસો અને સરસ મજાનું પ્રકૃતિના મનોહર દ્રશ્યોને તમે માણી શકો. આ સમગ્ર વિસ્તારમાં ખૂબ જ હરિયાળી છવાયેલી છે. તમે જોઈ શકો છો કે ચારે બાજુ લીલાછમ વૃક્ષો, ખેતરો, પક્ષીઓ, આ બધું જ અહીંયા પુષ્કળ પ્રમાણમાં તમે જોઈ શકો. મિત્રો, અહીંયા મારી સામે નવઘણભાઈ છે. અહીંયા રહેનાર દરેક વડીલના એ પુત્ર છે અને પોતાના મા બાપ હોય એ રીતે એ દરેક વડીલની સેવા કરે છે. નવઘણભાઈ, આ વૃદ્ધાશ્રમ ક્યારથી શરૂ થયું, તમે ક્યારથી જોડાયા અને તમારો અહીંનો અનુભવ કેવો છે એ અમારા દર્શક મિત્રોને કહો. જી બિલકુલ, નમસ્કાર. હું નાનપણથી અહીંયા જોડાયેલો છું. જેમને આ સ્થાપના કરી છે સુરેન્દ્રભાઈ ધીરજલાલ રાજ્યગુરુ, તેઓ ઓમાનમાં પોતે રહે છે અને એમનું એક સપનું હતું એમના ફાધરનું, એમનું પોતાનું, કે અહીંયા એક આવું એક સરળ આપણે એક સિનિયર સિટીઝન હોમ આખું એક તૈયાર કરવું છે કે જે રહેનાર વ્યક્તિઓ છે જે એક સાધના કરી શકે, પોતાનું જે શેષ જીવન છે બચેલું એ સારી રીતે પસાર કરી શકે, એના માટે જ ખાસ એ ઉદ્દેશ્યથી બનાવેલું છે. એમના ગુરુ શ્રી સુધાંશુજી મહારાજ દિલ્હીમાં છે, એ અવારનવાર પણ અહીંયા આવે છે અને આખો સત્સંગ કીર્તનમય આખો માહોલ હોય છે અહીંયા. અને અહીંયા જે કંઈ વડીલો બધા રહે છે એમના માટે, અમારા માટે બધાએ ભગવાન સમાન છે, ઈશ્વરરૂપી છે. મંદિરવાળા આઈ થિંક ભગવાન પછી હશે, પણ પહેલાં જે અમારા અહીંયા રહે છે અમારી પાસે એ અમારા માટે ભગવાન છે બધાએ. એ લોકોને દવાખાનાનું કામ હોય, કંઈ કંઈ નાની નાની વસ્તુનું કોઈ પણ કામ હોય તો અમે સીધા રૂમમાં પહોંચી જાય છે એમની પાસે, ટાઈમ ટુ ટાઈમ એમનું કિચન આ તે કોઈ પણ વસ્તુ. એટલે એમને પોતાને જે કંઈ રહેવા બધા આવે છે એમને પોતાને એવો અહેસાસ થાય છે કે નહીં, અમને અહીંયા પોતાપણું લાગે છે, અમારું કોક હોય, અમારા દીકરાઓ હોય એવું લાગે છે. અહીંયા કોઈ વ્યક્તિ એવા નથી રહેતા કે જે તરછોડેલા હોય, એવા કોઈ જ વ્યક્તિ નથી. બધા આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે, બધા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરથી લઈને મોટાભાગે બધા શિક્ષકો હોય છે અને ખાસ કરીને સાધના માટે, શાંતિ માટે એના માટે ખાસ આવે છે. એમની સાથે સાથે અમને પણ ખૂબ મજા આવે છે, અમને ઘણું બધું જાણવાનું મળે છે. એક વાત કરું તો એક અમારા દાદા છે અશ્વિન દાદા, જે અમદાવાદથી આવે છે, અવારનવાર ઘણું બધું અમને એટલું બધું શીખવાનું મળ્યું છે એમની પાસેથી કે કંઈક ને કંઈક અમને નાનું મોટું કંઈક શીખવા મળે છે. અને ખૂબ અમે એક ભગવાન જ, અમે તો પ્રભુ જ માનીએ છીએ વડીલોને, એમની સાથે રહીએ છીએ. એ પોતે પણ કિલોલ કરે છે અને અમે પણ બધા કિલોલ કરીએ છીએ અને આનંદ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર નવઘણભાઈ. ખરેખર તમે ખૂબ સુંદર સેવાઓ આપી રહ્યા છો અને આ વડીલો માટે એક પુત્ર બનીને અહીંયા જે કામ કરો છો એના માટે આપને પ્રણામ. અહીં ફર્સ્ટ ફ્લોર પરથી આ સુખધામનો વ્યૂ ખૂબ સરસ લાગે છે. તો મિત્રો, તમે જોયું કે કેવી સુંદર સુવિધાઓ સાથે આ સંકુલનું નિર્માણ કર્યું છે. અને અગત્યની વાત એ છે કે અહીંયા તરછોડાયેલા વૃદ્ધો નથી, પણ એવા લોકો કે જેમને એમના જેવા લોકોની કંપનીમાં પોતાનો સમય સારી રીતે વિતાવવો છે. ઘણા આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, આવી અલગ અલગ ભૂમિકાઓમાં કામ કરી ચૂકેલા એવા અધિકારી કક્ષાના લોકો પણ આ સુખધામમાં રહે છે. અને ખરેખર આ એક સમાજની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. આપણી જે કાંઈ સામાજિક વ્યવસ્થાઓ છે, આપણી જે કાંઈ કુટુંબ વ્યવસ્થાઓ છે, આ બધામાં
હવે વૃદ્ધાશ્રમ એ એક સમાજની જરૂરિયાત બની ગઈ છે અને જ્યારે આવા પ્રકારના સરસ મજાના સંકુલોનું નિર્માણ કરીને એક સુંદર સગવડ આવા ટ્રસ્ટીઓ આવા પ્રેરક પ્રણેતાઓ જ્યારે આપે છે ત્યારે વડીલો માટે એ આશીર્વાદરૂપ બની રહે છે. અમે આ ભાવનાબેનના સ્યુટમાં આવ્યા છીએ. ભાવનાબેનનો આજે જન્મદિવસ છે એટલે ભાવનાબેન તમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ. તમે ખૂબ જ સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવો એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તો ભાવનાબેન અને આપનું નામ? ભાવનાબેન અને શૈલેષભાઈ, અમને એણે ખાસ આમંત્રણ આપ્યું કે આજે ભાવનાબેનનો જન્મદિવસ છે તો કાંઈ ઠંડુ પીધા વિના તમે અહીંથી નહીં જઈ શકો. તો તમે મિત્રો જુઓ કે અહીંયા વડીલો કેટલી લાગણીથી એના આવનાર મહેમાનોને પણ સાચવે છે અને ખૂબ સરસ રીતે અહીંયા રહે છે. ભાવનાબેન અને શૈલેષભાઈ, તમે કેટલા સમયથી છો અહીંયા? અમે લગભગ 3 મહિના થયા. બરાબર. કેવું લાગે છે અહીંયા? બહુ જ સરસ. સુખધામ એટલે સુખી જીવનનું ધામ છે. બધું ટેન્શન, બધું ફ્રી, આનંદ, કોઈ જાતનું ટેન્શન નથી. ને અમારામાં જાન સમા સૌથી ખાસ નવધનભાઈ 24/7 છે એટલે અમારે કોઈ જાતની ચિંતા નહીં. માણસ જ એવા છે કે 24 કલાક તમે ગમે ત્યારે એને કોઈ દિવસ એને મોઢું બગાડ્યું નથી કે કંઈ કર્યું નથી. હસતામાં કોઈને તમે ગમે ત્યારે આવજો, કોઈ એક બાને બી કોઈને તકલીફ પડવા નથી દીધી. વાહ વાહ, બહુ સરસ. તો મિત્રો, તમે જોયું કે 7 એકરના વિશાળ પરિસરમાં સરસ મજાની આ સુવિધાઓ છે કે જેમાં હેલ્થ સેન્ટર પણ હોય, લાઇબ્રેરી, મંદિર, જિમ્નેશિયમ, ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, ડિવાઇન હોલ, ભોજનાલય તો ખરું જ, અને એક શાળા પણ છે. અને આવી તમામ સુવિધાઓ સાથે આ સરસ મજાના કેમ્પસનું નિર્માણ ધીરજભાઈ અને શાંતાબેન રાજ્યગુરુની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. સુરેન્દ્રભાઈ અત્યારે આનું સંચાલન કરી રહ્યા છે, એના ટ્રસ્ટી છે કે જેઓ ઓમાન રહે છે. પણ બધા જ અહીંયા ટ્રેઇન સ્ટાફ દ્વારા આ સમગ્ર કેમ્પસનું સરસ રીતે વ્યવસ્થાપન થઈ રહ્યું છે.